साबरकांठा જિલ્લાના પ્રાંતિજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે આજે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધો સહિત નગરજનો થઈને કુલ 140 જેટલા લોકોને પ્રાંતિજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોનાની રસી આપવામાં આવી હતી। પ્રાંતિજ નાની ભાગોર ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે આજે કોરોનાની રસી આપવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ ખાતે આવેલ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પણ પ્રાંતિજ ખાતે રહેતા મહિલા સામાજિક કાર્યકર ભગવતીબેન પટેલ તથા ચિકાભાઈ શાહ દ્વારા વૃદ્ધાશ્રમના વૃદ્ધોને કોરોનાની વેક્સિન અપાવવા માટે નાની ભાગોર અર્બન હેલ્થ સેન્ટર ખાતે વૃદ્ધોને લાવ્યા હતા। તો વૃદ્ધાશ્રમના વૃદ્ધો સહિત વૃદ્ધાશ્રમનું સંચાલન કરતા નીતિનભાઈ પટેલે પણ કોરોનાની રસી લીધી હતી। તો ભગવતીબેન પટેલે પણ કોરોનાની રસી લીધી હતી। તો નગરજનોમાંથી પણ પ્રાંતિજ બજાર ચોક વિસ્તાર નાની ભાગોર વિસ્તારમાં રહેતા લોકોએ રસી લીધી હતી। તો બજાર ચોક વિસ્તારમાં રહેતા વેપારી નૈલેશભાઈ સોની અને તેમના ધર્મપત્નીએ પણ કોરોનાની રસી લીધી હતી। તો અર્બન હેલ્થ સેન્ટર ખાતે આજે 140 જેટલા લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી। તો અર્બન હેલ્થના હાજર તબીબી ડૉક્ટર પ્રકાશચંદ્રજી પટેલ, આરજે ઝાલા, વિપુલભાઈ પટેલ, સીતાબેન રબારી સહિતની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી। સંજય રાવલ, જેડ એસ ટીવી, પ્રાંતિજ।